ભુજ નગરપાલિકા દ્વારા લાઇટના પોલ ઉપર લગાવાતા સિલ્વર કલરના નામે 2,49,000 નું મસમોટું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું. ડિસેમ્બર 2015માં વડાપ્રધાન મોદી જ્યારે કચ્છના રણમાં બોલાવેલી ડીજીની મિટિંગમાં આવ્યા હતા તે વખતે નગરપાલિકાના એક બ્રાન્ચવાળા દ્વારા ડિવાઈડર ઉપર જે લાઇટના પોલ લગાડવામાં આવે છે તેના ઉપર સિલ્વર કલર લગાડવા માટેના કોઈ પણ જાતના ટેન્ડર પાસ કર્યા વગર 2,49,000 નું બિલ પાસ કરવામાં આવ્યું હતું, જે બાબતે નગરપાલિકામાં માહિતી માંગવામાં આવતા તેઓ દ્વારા અધૂરી માહિતી આપવામાં આવી હતી, જે બાબતે કરેલી અપીલ ડીએમઓ દ્વારા નામંજૂર કરાઈ હતી, જેથી ગાંધીનગર આયોગમાં અપીલ કરાઈ હતી, જેની સુનાવણી 8 તારીખના થઈ હતી, જેમાં મને બિલ આપવામાં આવ્યું હતું. જે બિલમાં સિલેક્શન નંબર છે, જે બિલમાં સિલટેક્સ નંબર પણ લગાવેલ નહોતા. આ બિલ ચામુંડા ઇલેક્ટ્રિક્સ નામનું બનાવાયું હતું, જ્યારે આ બિલમાં સહી મારી નથી એવું દુકાનદારે જણાવ્યું હતું. આ દુકાનદાર નગરપાલિકાનો ભૂતપૂર્વ કર્મચારી છે, ત્યારે આ દુકાન કોઈ પણ વિસ્તારમાં જોવા મળી નથી. આ બાબતે શું જણાવી રહ્યા છે હુસેનભાઈ થેબા? મારું નામ હુસેન થેબા છે. જ્યારે આપણા ડીજી મિટિંગ હતી રણમાં, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા, ત્યારે નગરપાલિકાના એક બ્રાન્ચમાંથી 2,49,000 નું ભ્રષ્ટાચાર કર્યું છે. કોઈ જાતનો સિલ્વર કલર લગાડ્યો છે. મેં જાહેર માહિતી હતી, માહિતી માંગી તો મને અધૂરી માહિતી આપી. પછી મેં બીજી અપીલ માંગ્યો તો અપીલ મારી નામ મંજૂર. પછી આયોગમાં ગયો ગાંધીનગર, 8 તારીખને મારી સુનાવણી હતી ત્યાં. ત્યાં એ લોકો મને બિલ આપ્યું છે. બિલ જોઈને મને એમ લાગ્યું કે આખે આખું 2,49,000 નું ખોટે ખોટો બિલ બનાવ્યું છે, અને એક પણ પોલ ઉપર કલર લગાડવામાં ક્યાં પણ આવ્યો નથી. અને આ બિલ છે, બિલમાં કોઈ સેલ ટેક્સ નંબર, ટીન નંબર કે કોઈ કાંઈ છે જ નહીં, નથી કોઈ પૂરો એડ્રેસ. એટલે પછી મેં આખી તપાસ કરાવી તો એના બિલ પણ 13 મહિના પછી ચૂકવવામાં આવ્યો છે. જૂની બોડી હતી ત્યારે આ કામ થયું હતું, નવી બોડી આ બિલ ચૂકવણી કર્યું છે. કઈ પાર્ટીના નામે બિલ બન્યું છે અને એ પાર્ટી ખરીદે છે કે નહીં? એમ પાર્ટીનું નામ છે ચામુંડા ઇલેક્ટ્રિક, પણ મેં તપાસ કરાવી પણ ત્યાં કને કોઈ ચામુંડા ઇલેક્ટ્રિક દુકાન મને ક્યાં દેખાવામાં આવી નહીં. અને પછી આનામાં જે મોબાઈલ નંબર છે, તો મોબાઈલ નંબરમાં પૂછા કરી મેં, તો એ ભાઈએ મારી પાસે એની કોલ રેકોર્ડિંગ, ભાઈએ મને એમ કીધું કે આ મારી સહી છે નહીં, આ બિલ મારો છે નહીં, આ ખોટો બિલ બનાવ્યો છે. કે અને કોને સહી કરી છે ખરીદદારા ઉપર? હવે આ તો તપાસનો વિષય છે. આ બાબતે હું કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશ, અને જે સરકારના 2,50,000 નું જે કોમ્પાઉન્ડ કર્યો છે એના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશ. નગરપાલિકાનો એપિસેન્ટર જ આ ભ્રષ્ટાચારનો, મેં નગરપાલિકા છે, જે જગ્યામાં જો ત્યાં ભ્રષ્ટાચાર થતું હોય છે. મારી પાસે 3-1 મુદ્દા આવ્યા છે, જે માહિતી અધિકાર હેઠળ 3-3 માં એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યું છે, આધાર પુરાવા સાથે છે.